આરોહી એવું માને છે કે એનું અલગ કીબોર્ડ છે. કઈ રમતમાં તું બિલકુલ ભાગ ના લે? હા ચલો, બહુ હોશિયાર ભાઈ. આમ ચાર સ્ટેપમાં પતાવી દે, છ સ્ટેપમાં પતાવી દે, હજી પેલે નથી. ચેસમાં નો નોલેજ. તું ઇન્ડસ્ટ્રીમાં છે, યાદ રાખજે. અકોર્ડિંગ ટુ યુ, હુ ઇઝ બેટર ડાન્સર? આરોહી પટેલ. સવાલ જ નથી, હું એ જ કહું. મેં તારું કામ આપ્યું, આમાં બી જોયું ને. આપણી ઇન્ડસ્ટ્રીમાં આની જરૂર છે, આ ઉમેરવાની જરૂર છે, આપણે ત્યાં લેક કરે છે, એવું કંઈ? એટલે થોડી ફિનિશ જો પકડાઈ જાય ને, પણ સારી વાત એ છે કે જાસૂસી કરીએ તો શું જાણવા મળે? જાસૂસી કરીએ તો દીક્ષા જોશીની જાણવા મળે. આની બહુ જ પર્સનલ લાઈફ. બે યાર, આવું ના હોય. આપણી પાસે ઓપ્શન છે, એ યોર ચોઈસ, બી યોર ચોઈસ, સી યોર ચોઈસ. શું વાત છે યાર, જલસો માં ક્યારે જલસો? વેલકમ ટુ જલસો. નમસ્કાર, ગુડ ઇવનિંગ, કેમ છો? મજા? કેવી ઠંડી, સરસ મજાની ગુલાબી આ ઠંડીમાં કેમ છો તમે બધા? મને વિશ્વાસ છે કે કેલેન્ડરનો આ અત્યંત સુંદર મહિનો તમને પણ અચાનકથી આવીને ગળે મળ્યો હશે અને તમને ખૂબ હુંફાળું લાગતું હશે. આ દિવસો જેવા છે. તમે જુઓ કેવા સરસ વાતાવરણમાં આપણે બેઠા છીએ, આટલી ખૂબસૂરત સાંજ, આમ હલકી હલકી ઠંડી, અને અમદાવાદ માટે તો આ મહિનો આશીર્વાદ છે. બપોરે જરાક સરખો તડકો લાગે, પણ સવાર સાંજ જે સરસ મજાની ગુલાબી ઠંડી પડે અને એમાં કોઈક સરસ મનગમતું વ્યક્તિ આપણી આસપાસ હોય, તો કેલેન્ડરનો આ નવેમ્બરમો મહિનો, આ 11મો મહિનો એટલો બધો રૂપાળો થઈ જાય, એટલો બધો ખૂબસૂરત થઈ જાય, એટલી બધી ખુશનુમાઈ છવાઈ જાય તમારી આસપાસ, કે તમને એમ થઈ જાય કે હવે તો સિંગલ રહેવું જ નથી. આ સરસ વાતાવરણમાં આ એક થોટ સતત તમારી આસપાસ રહે કે કોક આસપાસ હોવું જોઈએ. આવી સરસ મજાની ખૂબસૂરત સાંજે હું નૈષદ આપ સૌનું સ્વાગત કરું છું. આ છે જલસો અને તમે મારી સાથે છો શુદ્ધ દેશી સંવાદમાં. ભાઈ, આ ઋતુની એક બીજી ખાસિયત એ છે કે સવાર સવારે વહેલા નીકળો તો તમને પારિજાતના ફૂલોની સુગંધ મળે, પારિજાત કેસરી દાંડી સાથે ઊંધા પડેલા મળે, અને સાંજની કોઈક સરસ મજાની ચાની કંપનીમાં તમને એમ થાય કે કોક મજાનું વ્યક્તિ સાથે હોય તો બે ઘડી મજાની ચુસ્કીઓ લઈએ. સિંગલ હોવાનો વસવસો કળતર ને વળતર બંને આપે ને એવી આ ઋતુ છે. આ ઋતુમાં તમે સિંગલમાંથી મિંગલ થઈ શકો અને જો બધું જ હેમખેમ પાર ઉતરે તો મંગલમ પણ થઈ શકે. આવા સરસ મજાના થોટ સાથે મારી સાથે એટલા અદ્ભુત વ્યક્તિઓ આસપાસ ગોઠવાઈ ગયા છે આજની સાંજે કે આપણે એમને પહેલા તો ખૂબ બધી તાળીઓ સાથે આવકારીએ. મારી સાથે બહુ જ દિલથી આવકારો. પેડ આર્ટિસ્ટો ને એટલો બધો અવાજ કરતો, પેડ આર્ટિસ્ટ એટલો બધો અવાજ કર્યો કે સિંગલમ મંગલમ માં ગોતી ચડી ગયા. ફરીથી એક વાર ભૂલ સુધારીને ચાલો, બહુ સરસ. તો ફરી એક વખત ઓમ મંગલમ સિંગલમ ની ટીમ ને દિલ. મારી સાથે પ્રેમથી આવકારો, બહુ જ બહુ જ બહુ જ મારા મનગમતા કલાકારો. અને આ સોફા પર જ્યારે જ્યારે એ લોકો બિરાજમાન થાય છે ત્યારે આ આ રૂમની રોનક, આ ઓરડાનું અજવાળું બદલાઈ જતું હોય છે.
પહેલી વખત મારી સાથે આ આખે આખા કોન્વર્સેશનમાં એવા બે વ્યક્તિઓ જોડાયા છે કે જે મારા બહુ ફેવરિટ છે, મારા મનગમતા છે, અને એમને એમને ખૂબ બધા કામ કરતા જોવા માટે હું બહુ ઉત્સુક છું. દિલથી પ્રેમથી પહેલી વખત આવકારો વન ઓફ ધ વેરી ટેલેન્ટેડ તત્સત મુનશી. મને લાગે છે ગુજરાતી બિગ સ્ક્રીન જેમના જેમના પ્રવેશની આતુરતાથી રાહ જુએ છે અને ખૂબ બધા રોલ્સમાં કિરદારમાં તેમને જોવા માટે આતુર છે. અ વેરી ટેલેન્ટેડ પાવર હાઉસ ઓફ ટેલેન્ટ ભામિની ઓઝા ગાંધી. અને એક એવી જોડી કે જે જેમને ઓન સ્ક્રીન જોવા એ આપણી સૌથી મોટી ઉત્સુકતા હોય, આપણી સૌથી મોટી લાલચ હોય, અને આ નાના ખભાઓ આ ઇન્ડસ્ટ્રીનો બહુ મોટો ભાર ઝીલે છે. વેરી ટેલેન્ટેડ, ધે બોથ આર માય ફેવરેટ, આરોહી પટેલ, મલ્હાર ઠાકર. સ્વાગત છે આપ સૌનું, ખૂબ 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 સ્વાગત ભામિની. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. તત્સત વેરી વોર્મ વેલકમ. તમે બંને પહેલી વખત આવ્યા છો અને સતત અહીંયા આવતા રહો, આપણે ખૂબ બધી વાતો કરતા રહીએ એવી સૌથી પહેલાં તો શુભકામનાઓ. આ ફિલ્મમાં તમને જોવાનો અમને ઘણો ઉત્સાહ છે, અને ખાસ કરીને તમારા થિયેટર, ટેલિવિઝન વગેરે કામોને જોઈને તો એમ થાય છે જ કે તમે કેવી રીતે પ્રસ્તુત થયા હશો, એટલે ખાસી ઉત્સુકતા છે. આ મૂવી બહુ જલ્દીથી એટલે કે આ શુક્રવારે જ તમારા નજીકના સિનેમા ઘરોમાં આવવા રેડી છે. ઓકે, ચાલો લેટ્સ બિગિન વિથ તત્સત. સો લંબા ઇંતજાર ખતમ હુઆ? બહુ જ. એટલે જ્યારે મને આ ફિલ્મ મળી, લઈને જ્યારે શૂટિંગ પત્યું અને હવે શુક્રવારે જ્યારે રિલીઝ થશે, સો ઇટ્સ બીન 3 યર્સ. કરેક્ટ. એટલે ઇનિશિયલી તો આમ બહુ ઇમ્પેશન્ટ થતું હતું કે યાર હવે શું થશે શું નહીં, પણ પછી પેલું ના હવે દેર આવે દુરસ્ત થાય, તો એ થોટ સાથે સમય ગયો, પણ હવે બટરફ્લાઈઝ થઈ રહ્યા છે અને નર્વસનેસ છે. બટ યા, બસ હોપિંગ ફોર ધ બેસ્ટ કે લોકોને ફિલ્મ બહુ જ ગમે છે, ગમવાની જ છે. એન્ડ યા, સરસ છે. એ રાહ જોવામાં જ્યાં શરીર વધઘટ થઈ જ રહ્યું, જ્યારે ફિલ્મ મળી ત્યારે બહુ જ હતું. ઓક્ટોબર 2019માં રાત્રે સંદીપ સરનો ફોન આવ્યો હતો મારી પર કે હું ફિલ્મ બનાવું છું, એક રોલ છે, કરીશ? સર, આ 100% કરીશ, કે ડાન્સરનો રોલ છે, એપ્સ લઈ આવે તો કરવા મળશે. અને આઈ વિલ નોટ લાય, હું ગોવામાં હતો ત્યારે. હા, પછી એપ્સ ક્યાંથી જાય? અને હું આઈ થિંક 95 કિલોનો હોઈશ એટલે પછી ફક્ત, હા ફક્ત. પછી આવ્યો અને બટ આઈ વોઝ વેરી ક્લિયર કે નો મેટર વોટ, મારે 2 મહિના ભૂખ્યા રહેવું પડે તો હું ભૂખ્યો રહીશ. બટ દેન ફ્રોમ 95 to 78 હું પહોંચી ગયો 2 મહિનામાં, અને હું પછી મળવા ગયો અને આઈ સેડ, સંદીપ સર, હું રેડી છું, તમે હવે જે કહેશો એ કરવા, બસ જસ્ટ ચલો આપણે કામ ચાલુ કરીએ. વાહ. અને હવે આ ક્ષણે, આ તબક્કે જ્યારે મૂવી રિલીઝ થવા જઈ રહી છે, પહેલી ફિલિંગ શું છે? વોટ ઇઝ ધેર ઇન યોર? અરે, એક સપનું પૂરું, કે મારે પેલું છે ને કે આ સપનું જ છે, મારે ઉઠવું જ નથી, એ ફિલિંગ છે કે આ સપનું આમ હવે ચાલવા દો. આ સરસ સરસ છેલ્લા 8 અઠવાડિયા 10 દિવસથી વોટ એવર આઈ એમ એક્સપિરિયન્સિંગ, ઇટ્સ લાઈક બિયોન્ડ ઇમેજિનેશન, કે આ બધું જ ક્યાંક ને ક્યાંક જ્યારે નક્કી કરેલું કે એક્ટિંગ કરવી છે ત્યારથી આવું ઇમેજિન કરેલું. હું જલસોની જ વાત કરું તો એટલું બધું મેં, હું એટલી બધી વાર મેં તમારા બધા જ ઇન્ટરવ્યુઝ જોયા છે, અને જ્યારે ફોર એક્ઝામ્પલ લવની ભવાઈમાં તમે લોકો આવ્યા ત્યારે બી હું વિચારતો કે યાર હું આ જવાબ આ રીતે હું આપીશ, હું અહીંયા બેસીશ. સો ઓલ ઓફ ધ થિંગ્સ બોલિવૂડના બી ઇન્ટરવ્યુઝ જોઈને બધું મનમાં હોય, અને જ્યારે બધું ફાઇનલી થઈ રહ્યું હોય ને, તો ઇટ્સ અ ગ્રેટ ફિલિંગ યાર. એન્ડ ભાઈ, તારું આ સપનું સાકાર તો થયું છે. આ ફિલ્મ તને ખૂબ ફળે અને તને જોઈતું કામ મળે, તારું આખું જીવન ઝળહળે એવી ખૂબ બધી શુભકામનાઓ તત્સત માટે. ખૂબ બધી બિગ સ્ક્રીન ઉપર થિયેટરનો એ મંજાયેલો કલાકાર છે, ઘણું બધું થિયેટર પોતાની રીતે કરીને બેઠો છે, નાનું મોટું કામ પણ કર્યું છે, પ્રોડક્શન પણ એની ખૂબીઓ અને એની તકનિકી ટેકનિકાલિટીઝ સાથે જાણે છે, એટલે વી આર લુકિંગ ફોરવર્ડ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. સાથે કેવું વ્યક્તિત્વ મારી સાથે આજે જોડાયું છે, જેમને હું આ સોફા પર સામે જોવા માટે ખૂબ
વ્યક્તિગત રીતે બહુ ઉત્સાહિત અને આતુર હતો. વોર્મ વેલકમ. હું બહુ જ આશા રાખું કે તમે વારંવાર આવો અને આ ખૂબ બધા કામ અને ખૂબ બધી સરસ મજાની કારકિર્દી સાથે પણ બિગ સ્ક્રીન ગુજરાતી ઉપર, ધીસ ઇઝ ધ ફર્સ્ટ મૂવી, રાઈટ? સો વોટ ઇઝ ધેટ પ્રાઇમરી ફિલિંગ? ઓનેસ્ટલી વેરી ઓવરવેલમિંગ. તત્સતે કહ્યું એ પ્રમાણે કે છેલ્લા અઠવાડિયાથી જે આ ફિલ્મ રિલીઝની પ્રિપેરેશન ચાલી રહી છે એ ખૂબ જ હેપી ફિલિંગ છે, સાથે બહુ ઓવરવેલમિંગ પણ છે કે જે વસ્તુ માટે આપણે 3 વર્ષ પહેલાં શૂટ પૂરું કર્યું અને જેની રાહ જોઈ રહ્યા હતા, નાઉ ઇટ્સ મટીરિયલાઇઝિંગ. હવે ઇટ્સ વી ડીડ આર જોબ, નાઉ ઇટ્સ અપ ટુ ધી ઓડિયન્સ હાઉ દે આર ગોઈંગ ટુ રિસીવ ઇટ એન્ડ હાઉ દે આર ગોઈંગ ટુ રિસ્પોન્ડ અબાઉટ ધ ફિલ્મ. એની તત્પરતાથી રાહ જોઈ રહ્યા છે અમે લોકો અને વી વિશ કે લોકોને પણ એટલી જ મજા આવે જેટલી અમને આ ફિલ્મ કરવામાં મજા આવી, આઈ એમ શ્યોર. અને ભામિની તો હું જરા પણ એક્ઝેજરેટ નથી કરતો, જેણે જેણે ભામિનીના પર્ફોર્મન્સીસ જોયા હશે સ્ટેજ ઉપર કે બીજી કોઈ જગ્યાએ જ્યાં પણ, તો તમને એમ થયું જ હશે કે આ એક્ટર આપણે ત્યાં કેમ વધારે કામ નથી કરતા. આઈ એમ શ્યોર કે જે લોકોને એમને જોવાનો અનુભવ છે એમની આ બહુ જ બળકટ ફિલિંગ હશે. સો ઓન ધેટ નોટ, ભામિની, વિશ યુ વેરી ગુડ લક. વી વિશ ટુ સી યુ મોર એન્ડ મોર ઇન સિનેમા. ઓકે, અને એવા બે કલાકારો કે જે મેં કીધું એમ કે આખી ઇન્ડસ્ટ્રી એમના તરફ બહુ જ પ્રેમથી જુએ છે, બહુ ઉમળકાથી જુએ છે અને બહુ જવાબદારી સાથે જુએ છે હંમેશા. છેલ્લો શબ્દ જરા વધારે આવું લાગે છે તમને? લાગે છે, ક્યારેક લાગે એવું કે ટુ મચ ઓફ પ્રેશર, ટુ મચ ઓફ રિસ્પોન્સિબિલિટી. અને મેં તો ઇનફેક્ટ જ્યારે હું બહુ જ નાની હતી ને ત્યારથી મેં એવું નક્કી કર્યું હતું કે કે ગુજરાત, મારું ડ્રીમ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી, ત્યારે મારે ફિલ્મ મેકર બનવું હતું, તો મારે એવું હતું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને હું આગળ વધારીશ ગુજરાતી. અને હવે જ્યારે એ જવાબદારી આવે છે ને તો સાચે આમ બીક લાગે, પણ ડુઈંગ માય બેસ્ટ. ઓફકોર્સ આરોહી સાથે એક બીજી પણ વાત બહુ સશક્ત રીતે, બહુ આમ જડબે સલાહ રીતે જોડાઈ ગઈ છે કે આરોહી જે મૂવીઝમાં હોય એ મૂવી બ્લોકબસ્ટર સાબિત થાય, એક સુપરહિટ સાબિત થાય. ના એટલે, એટલે હા, એટલે આવું બોલીને તમે મને પ્રેશર આપો, બટ આઈ એમ ટ્રાઈંગ માય બેસ્ટ ટુ ચૂઝ ધ રાઈટ સ્ક્રિપ્ટ્સ, ટુ ચૂઝ ધ રાઈટ પીપલ. એન્ડ પછી જે પછી તો ઓડિયન્સની મરજી છે, ઓડિયન્સ જ માય બાપ છે, એટલે જે પછી એમની મરજી. આઈ નો, વિશ યુ ગુડ લક, થેન્ક યુ ફોર ધીસ ફિલ્મ. આ રાઈટ ચોઇસ, રાઈટ પીપલ, રાઈટ ફિલ્મ, રાઈટ સ્ક્રિપ્ટ, આ બધા પાસા આ બાજુ સવળા અવળા પડતા રહે છે. હા, એટલે આમ જ્યારે આપણે વિચારતા હોઈએ છીએ ત્યારે એક બધા બહુ બધી વસ્તુઓ હોય છે કે આપણને એમ થાય કે સ્ક્રિપ્ટ સારી છે તો એક્ઝિક્યુશનમાં લોચો પડે છે, પછી એક્ઝિક્યુશન સારું હતું સ્ક્રિપ્ટ એવી તગડી નથી હોતી. પણ આઈ ઓલવેઝ ટ્રાય માય બેસ્ટ કે હું અલગ અલગ વિષયો પ્રસ્તુત કરું, અલગ અલગ વાતો લઈને આવું, અલગ અલગ પરફોર્મન્સીસ કરું, અને એવા પ્રયત્નોમાં ક્યાંક ઉપર નીચે પડતા હોઈએ છીએ. અને મને એ ફિલિંગ ગમે છે કે ઓલવેઝ ઢાળ ચડવું જ બરાબર નથી હોતું, કોઈક વાર ઉતરવું, પડવું, પાછા ઊભા થવું. તો મારા માટે એ વધારે જરૂરી છે કે હું બધું જ કરું, બધા પ્રકારની ફિલ્મ કરું કે જેમાં લોકોને એન્ટરટેનમેન્ટ પૂરેપૂરું મળે. અને એમાં અમુક જે મારા ગમતા લોકો છે એમની ફિલ્મ હું ક્યારેય ના પાડતો જ નથી. અને એમાં એક છે સંદીપ અંકલ, કે મને એ કોઈ વાત ફોન પર બી ઇફ વી ડિસ્કસ અબાઉટ સમ પ્રોજેક્ટ્સ તો એવું થાય કે ક્યારે કરીશું આવું કંઈક વિષય વસ્તુ આમ તેમ આવું બધું. સો સવડાને આમ તેમ થતું રહે છે. એમ છેલ્લી કેટલીક ફિલ્મો આવી જે કદાચ બહુ ચાલવી જોઈએ તે ના ચાલી, અથવા તો કદાચ અપેક્ષા મુજબ પાર ના ઉતરી, આ ફિલ્મ સાથે બધું રિકવર કરવાની કે આમ ફરીથી એવી 100% જે પ્રાઇમરી શું એક લાગણી શું છે, એટલે આ ફિલ્મ સાથે હું છે ને વધારે જોડાયેલો પણ છું અને વધારે અંગત લોકો છે, એટલે જે ફિલ્મો પર આપણે બહુ જ આશાઓ રાખી હોય ને એ ફિલ્મો એટલા લેવલ પર ના પહોંચે. પણ આ ફિલ્મમાં એ છે કે આ ફિલ્મ બધું જ ગમે એવું છે, એટલે વેન આઈ સો ધ ફિલ્મ આઈ ફેલ્ટ કે આ ધીસ ઇઝ રાઈટ, આ પરફેક્ટ છે, આ બધું ઓડિયન્સને ગમશે, ઓડિયન્સને પ્રેમ આપશે. જ્યારે પ્રેમિયર એવી વસ્તુ છે, સ્ક્રીનિંગ એવી વસ્તુ છે કે જેમાં છે ને પહેલાંની ફિલ્મોમાં એવું થતું હતું કે સાહેબ આ લોચો પડવાનો, આ સેકન્ડ હાફમાં આમ થશે અને ફર્સ્ટ હાફમાં આવું થશે, ને એવું બધી ફિલિંગ ઇન્ટરનલ આવી જાય છે. અને આઈ એમ વેરી જજમેન્ટલ ફોર માય સેલ્ફ કે ના બોસ આ તો નહીં જ મળી પડે એમ,
અને આ 100% વર્ક કરશે આવું તેવું વી ઓલવેઝ ડિસ્કસ મી એન્ડ તત્સર વી ઓલસો ડિસ્કસ પેલી પ્રીમિયર માં આગળ પાછળ ડિસ્કસ સો ધેટ્સ અ ફીલિંગ થઈ જાય કે પણ યાર ઇટ્સ ફન પણ વિકી ને અંતર લવની ભવાઈ ના એટલે જડબે સલાક સાગર સાગર ને અંતર સોરી વિકી પાછો બીજો છે એટલે આ એટલા જડબે સલાક અને એટલા લોકપ્રિય બંને કિરદારો છો કે કદાચ તમને લોકો એ જ રીતે જોવા માંગે છે આ ફિલ્મ એને રિપીટ કરે છે આ ફિલ્મ નવી રીતે તમને પ્રસ્તુત કરે છે થોડી વાત કરો એના વિશે હા આ ફિલ્મ ડેફિનેટલી નવી રીતે પ્રસ્તુત કરે છે સાગર અને અંતરા ની કેમિસ્ટ્રી હોય કે કોમ્બિનેશન હોય એ કમ્પ્લીટલી અલગ હતું આ ફિલ્મમાં તો આ બંને ચાઇલ્ડહુડ સ્વીટહાર્ટ્સ છે સો તમે જ્યારે કોઈકની જોડે મોટા થાવ ને તો એ ઇનોસન્સ હંમેશા રહે એટલે ઇવન ઇફ યુ મીટ યોર સ્કૂલ ફ્રેન્ડ્સ રાઈટ નાવ તો પણ તમે એમની જોડે એ જ ઇનોસન્ટલી બિહેવ કરશો તમે આખા દુનિયા માટે મોટા થઈ જશો પણ એમના માટે તમે એના એ જ રહેશો તો એ ઇનોસન્સ લાવવી અને એ કેમિસ્ટ્રી લાવવી કે એવો બોન્ડ લાવો કે તમે નાનપણથી એકબીજાને ઓળખો જ છો અને સમજો જ છો તો ધેટ વોઝ ધ બોન્ડ ધેટ વી હેડ ટુ ક્રિએટ એટલે એ બોન્ડ આમાં છે આઈ એમ શ્યોર કે તમે લોકો એ ચહેરાઓ છો જેને આજનું ગુજરાતી યુથ અથવા તો જે કદાચ લવની ભવાઈ જોઈ ચૂક્યું છે એ યુથ વારંવાર તમને જોવા માંગે છે અને તમે એમને ક્યાંક ને ક્યાંક આઈડલ બન્યા છો અથવા તો દે લુક અપ ટુ યુ આ પણ એક બહુ મોટી જવાબદારી છે અને એ રીતે પણ હું કહું છું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખાસ્સી તમારા ખભે અત્યારે આગળ વધી રહી છે હું તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપવા માંગુ છું આઈ વિશ યુ ગુડ લક થેન્ક યુ સ્વામીની ખૂબ બધી સ્ક્રિપ્ટ આવતી હશે ખૂબ આઈ યુ લિલ પીકી ચૂઝી શું છે બધા નાચ પાડો છો એવું છે ના એવું નથી પણ અમુક વસ્તુ હોય ને જે આપણને એકદમ ક્લિક કરે કે આવું કંઈ કરવું છે અને મને પર્સનલી એવું લાગે કે મારે એવું કંઈ કરવું છે જે મેં પહેલાં નથી કર્યું તો આઈ વોન્ટ ટુ એક્સપ્લોર માય સેલ્ફ એઝ એન એક્ટર આઈ વોન્ટ ટુ વર્ક ઓન માય સેલ્ફ સો વોટ કાઇન્ડ ઓફ કેરેક્ટર જો સિમિલર વસ્તુ જો મેં પાસ્ટમાં કરી હોય તો મને એટલી એક્સાઇટ નથી કરતી જે મેં નથી કર્યું ને એ મારે શીખવું છે એ આઈ વોન્ટ ટુ વર્ક ઓન માય સેલ્ફ ડોન્ટ ઇમ્પ્રુવ ઓન માય સેલ્ફ તો મને એ વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે પણ એમાં એમાં સરસ સ્ક્રિપ્ટ જતી રહે છે કે ક્યારે એવો વસવસો નથી થતો કે આ લઈ લેવા જેવું હતું કે એવું કંઈક કારણ કે એઝ આઈ સેડ મને જો પર્સનલી મારા કેરેક્ટર વિશે એક કિક ન મળે તો પછી મને આખી વાર્તામાં એ વસ્તુની કિક નહીં મળે So what was the reason કે આ film choose કરી તમે કારણ કે મેં આવો character પહેલા નથી કર્યું it's a character of an entrepreneur જે ખૂબ જ passionate છે પોતાના business માટે અને બહુ upfront છે અને જે ખોટું છે તે ખોટું છે કહેવામાં she's a very no nonsense person so મજા આવી કરવાની okay entrepreneur quality તારામાં પણ ઘણી છે અને તે તો વચગાળાનો 3 વર્ષ એવા કાઢ્યા કે તું આખો આમ એન્ટરપ્રિનર થઈ કે કઈ આ ફિલ્મો આવે તો આવે ના આવે તો કઈ નહીં આપણો ધંધો આવવો જોઈએ ભાઈ અમદાવાદમાં સો યુ રન યોર ઓન પ્રોડક્શન હાઉસ હા સો આ એ એ સ્ટોપ ગેપ અરેન્જમેન્ટ છે કે આર યુ રીલી વિલિંગ ટુ નો નો આઈ વોન્ટેડ ટુ ડુ ધેટ સિન્સ અ લોંગ જ્યારે હું બોમ્બેમાં હતો 2 વર્ષ અને જ્યારે હું અસિસ્ટ કરતો હતો ત્યારથી મને આખું હતું કે આ એક ફિલ્મ છે કે એડ છે કે આખું જે રીતે બને ફ્રોમ એ ટુ ઝી એ મને બહુ જ ફેસિનેટ કરી ગઈ હતી આખી વાત એટલે ત્યારથી આઈ વોઝ લાઈક કે પોતાનું એક પ્રોડક્શન હાઉસ હોવું જોઈએ જેમાંથી યુ ક્રિએટ સ્ટોરીઝ યુ ડુ સો મેની યુ કેન ડુ સો મેની થિંગ્સ અને પછી આરોહીના સપોર્ટથી અમે લોકોએ બહુ બધા સાથે પ્રોજેક્ટ્સ કર્યા અને ઓનેસ્ટલી કહું તો ઇન્ડસ્ટ્રીના બી ઘણા લોકો હેલ્પ કરી જેમ કે અભિષેક જૈન છે ઇવન સો કાઇન્ડ આઈ કોલ્ડ હિમ એન્ડ આઈઝ લાઈક કે મારું આવું પ્રોડક્શન હાઉસ છે અને સો વિધાઉટ ઇવન યુ નો ક્વેશ્ચનિંગ હી સેઝ કે આ 2 પ્રોજેક્ટ તું કર એન્ડ ધોઝ આર બિગ પ્રોજેક્ટ્સ યુ નો એમના હો ગુજરાતી માટેના સો હી ટ્રસ્ટેડ મી સો હા એ પછી ધીમે ધીમે ચાલુ થયું ને ધેન રેઝ્યુમે વધતો ગયો છે ને ટચવુડ એમાં બી સારું ચાલે ડુઇંગ ગુડ વાહ ભાઈ વાહ એટલી સરસ મજાની વાતો અને એટલી સરસ મજાની નાની નાની માહિતીઓ આ લોકો પાસેથી અમને ઇન્ડસ્ટ્રી મળી જાય છે હું તો આ સંવાદ એટલા માટે જ કરું છું કે આ દ્વારા હું બધું પૂછી લઉં બધું હેમ કેમ છે ને બધું ચારે બાજુ બધું બરાબર છે ને કઈ કેવું છે એ સવાલ પર મૂવીની કોઈ એવી ખાસ વાત ખરી કે જે તમે હજી સુધી ક્યાંય નથી કરી તમે કદાચ અહીંયા કરવા માંગો એક સેકન્ડ મને વિચારવું પડશે
મૂવી ની એટલે મૂવી ની એટલે કોઈ વાત કોઈ સીન કે કંઈ પણ એક એવી મેમરી જે કદાચ તમે ચાર જણા જોક માં ક્રેક કરતા હોય ને અમને કોઈને ખબર ના હોય કદાચ તમને એમ થાય કે અહીંયા કહેવાય હવે આ બંદો કે છે તો ઇનસાઇડ જો કઈ ના કંપની કે તો કઈ વાત કરશો બોલો વિશાલ વિશાલ બધી જ વસ્તુઓ લોજિકલ લોજિકલ એટલે અમે લોકો લોજિકલ વાતો કરતા હોઈએ કોઈ પણ ઇન્ડસ્ટ્રી ની વાત કરતા હોઈએ કે થોડી પંચાયત કરતા હોઈએ ને એને એવું લાગે થોડી કે શું વાહિયાત વાત છે એટલે કેટલી વાહિયાત આવે ઈ લોજિકલ એટલે સ્ટાર્ટ કેવી રીતે કરશે કે કઈ ભી બોલને તું બનારામ કઈ ભી કે યાર આપણે પેલું પેલી ફિલ્મ માં આમાં ફિલ્મ માં મજા છે જ આમ યો ના હોય અને લેજિટ આ આ ભાષા છે એની મારા સરસ જોક ક્રિએટ કર્યો છે કીબોર્ડ વાળો કે એનું અલગ કીબોર્ડ છે મારી વાત કારણ કે એમને ખબર છે કે એ લોકો ઇલોજિકલ વાતો કરે છે એટલે હવે છે ને એ લોકો મારી ઉપર નાખી દીધું આમાં કેવું છે કે તમે કોને હે તું ગાડો છો સારી લોજિકલ વાત કરતી હોઉં ને તો આ લોકો સાદી વાત હોય એમાં એ લોકો એ વસ્તુ પર જવાબ નહીં આપે એ વાત ક્યાંક ખોવાઈ ગઈ એ લોકો એવી રીતે કહેશે કે આ તો કેવું બોલી નહીં કેવી રીતે બોલી નહીં એ લોકો એની પર ફોકસ કરશે ધે આર ઓબ્સેસ્ડ વિથ મી અને હું કેવી રીતે બોલું છું કયા ટોનમાં બોલું છું બધામાં અને બીજી એક વાત નાઉ યુ અન્ડરસ્ટેન્ડ હું જે લોજિકલ વાત કરતી હતી આ લોકો કેવું શું પકડી આવે એકદમ જજ જેવી ફીલિંગ આવે ઓવરરુલ્ડ સસ્ટેન્ડ એની બીજી વાત કે એક્ઝેજરેટ બહુ જ કરશે ધારો કે હું કહું ના આ વસ્તુ આમ એ તત્સાદ આવી રીતે મૂકી પછી નેક્સ્ટ વીક પૂછશો ને સહેજ પંચાત કરતા બિલકુલ પંચાત નથી કરતી આમ બિલકુલ ગોસિપ ગોસિપ કઈ ભાઈ આજ ચાલે છે મારું કોઈ સાંભળતું જ નથી મારા ટોનેશન જ આ લોકો ફોકસ કરે છે કે આવી રીતે બોલી આવી રીતે બોલી મને વધારે મને જાણવામાં એ રસ છે કે સંદીપભાઈ ને આરતીબેન આમાં કઈ રીતે રિએક્ટ કરે છે જો આ ઘટના એમને એમની સામે થાય તો તમારે ખાલી આટલું જ વિચારવાનું છે કે જો આ આ સંવાદમાં આ વાતચીતમાં આ મજા આવી હશે તો ફિલ્મમાં આ કેમિસ્ટ્રી કેટલી બધી કદાચ મજા કરાવવાની કોશિશ કરી હશે આ ફિલ્મ બહુ જલ્દીથી આ શુક્રવારે જ તમારી નજીક રિલીઝ થઈ રહી છે પ્લીઝ ગો એન્ડ વોચ ભામિની મારી એક વાત બીજી પણ પૂછવી છે બિફોર આઈ સ્ટાર્ટ ધીસ રેપિડ ફાયર રાઉન્ડ હાઈ ટેક અમે જે આખા કાગળિયાઓમાંથી આખા આઈપેડ બાઈપેડ પર આવી ગયા છે એ રાઉન્ડ પર તમે દૂર બેઠા બેઠા મુંબઈમાં અને આમ પ્રતિકની નજીક એ રીતે ગુજરાતી ફિલ્મો અને ગુજરાતીની આખી બધું જોયા કરો છો પહેલી પ્રાથમિક તમારી એ જેને કહેવાય કે એક રિસ્પોન્સ કે ફીડબેક શું છે આપણી ઇન્ડસ્ટ્રી વિશે જે
તમારી ટેલેન્ટને તમારા ટેલેન્ટેડ અનુભવને લઈને એવું કહે કે આપણી આપણી ઇન્ડસ્ટ્રીમાં આની જરૂર છે, આ ખૂટે છે, આ ઉમેરવાની જરૂર છે, આપણે ત્યાં લેક કરે છે, એવું કંઈ? ઓનેસ્ટલી હમણાં તો ખૂબ જ સારો ફેઝ છે કે ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ્સને લઈને લોકો એને એલોબરેટ કરીને લખીને એ વાર્તા બહાર આવી રહી છે. કોઈક કોઈક વાર એવું ફીલ થાય મને કે બહુ સરસ નોટ પર વાર્તા શરૂ થાય પણ પછી છેલ્લે છેલ્લે ક્લાઇમેક્સ આવતા આવતા છે થોડું ખોવાઈ જાય. એટલે થોડી ફિનિશ જો પકડાઈ જાય ને તો વી આર ઓન અ વેરી વેરી ગુડ ફેઝ રાઈટ નાઉ. થાકી જતા હોય છે, વેતર્યું છે દવા પેલું પલાળ્યું છે તો મોડવું પડશે ને એવી ઘટના માર્કો આવી જતા હોય છે. પણ સારી વાત એ છે કે પરફેક્ટ. પ્રતિકને ખાસ કહેજો કે હું એને બહુ જ યાદ કરું છું અને જલ્દી જલ્દી એને મળવા માંગુ છું અને જલ્દી જલ્દી એક સરસ ગુજરાતી ફિલ્મો કરીને આવતો રહે. એ સાથે ચાલો એ રાઉન્ડ તરફ આગળ વધીએ જેમાં અમે કોફી એ પીવડાવી દીધી છે અને ગિફ્ટ ટેમ્પરે નથી આલવાના. પણ અમારા મનના જે તોફાનો આ કલાકારો સાથે અમને કરવાની બહુ જ ઈચ્છા હોય છે એ આ સવાલોના માધ્યમ સાથે અમે સળી સ્વરૂપે મૂકીએ છીએ અને કેટલાક એને સળગતું સમજીને પકડીએ લેતા હોય છે. એ નોટ પર થેન્ક યુ ફોર જોઈનિંગ અસ વન્સ અગેન. શુદ્ધ દેશી સંવાદ છે આ અને જલસો નામની એક સરસ મજાની ગુજરાતી ભાષાને સમર્પિત એપ છે એને ગુજરાતી ભાષાના કાર્યક્રમોને પ્રમોટ કરવા માટે આ ભાષાને કોઈક રીતે લોકો સુધી પહોંચાડવા માટે અમે આખે આખો ઉપક્રમ શરૂ કર્યો છે. તમે જલસો એપ ડાઉનલોડ કરી શકો છો, પ્લે સ્ટોર એપ સ્ટોરમાં અવેલેબલ છે. આખે આખો કાર્યક્રમ વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે, ટૂંક સમયમાં યુટ્યુબ પર પણ આવી જશે અને એના બધા નાના નાના સ્નિપેટ્સ અને આજકાલ જે તમને જોવી બહુ જ ગમે છે એવી 10-10 સેકન્ડની રીલો અમે બનાવી દીધી છે. ભાઈ સાહેબ લોહી નાખી છો, અમારા આખા આખા દિહાડા નીકળી જાય છે. આ આદતમાંથી બહાર આવો, અમને તો કંટાળો આવી ગયો છે. પણ તમારી ઈચ્છાને અભરખાઓને માન આપવા માટે અમે બનાવ્યું છે એવું બધું, એ પણ અમે ટૂંક સમયમાં લઈને આવી જઈશું. ઓન ધેટ નોટ, કેન વી બિગિન? કેન વી હેવ સમ શાઉટ આઉટ? Thank you, my paid artists. Okay. Tatsat? Marathi start karne? Of course. Yes. Okay. Let's begin with you. Niche na maathi kai ramat maa tu bilkul bhaag na le. Haan. Ek, kabaddi. B, antakshari. C, chess. D, gola fank. Aam tu fank ye bahu, pan gola fank nahi. Na, chess. Sure? Hmm, chess, chess. કેટલી વાર પ્રેમમાં પડ્યા અને રિજેક્ટ થયા? આંકડામાં કેવું હોય? પ્રેમમાં 4 વાર પડ્યો, રિજેક્ટ 1 વાર થયો. 4:1 નો ગુણોત્તર. તમારા માટે નીચેનામાંથી અઘરું શું છે? આરોહી સામે દલીલોમાં જીતવું, ડિરેક્ટરની બૂમો સાંભળવી, પ્રમોશનમાં ડાન્સ કરવો, કે કંઈ જ નહીં? આપણને બધું ફાવે. એ આરોહી સાથે દલીલમાં જીતવું, કોઈ સવાલ જ નથી સાહેબ. કારણ કે તો બહુ ઇલોજિકલ લાગે છે. પ્રોમો મળી જશે.
શું ડેફિનેશન છે લોજિકલ અને ઇલોજિકલ? લોજિક લોજિક હોય યાર, લોજિક આમાં શું સમજે કોઈ યાર? ના મને આમાં તો કેમ કે લોજિકલ સવાલ છે યાર. એટલે એ લોકો વાત સાઈડ પર, આને બકરી વાળો જવાબ આપ્યો એ બધું સાઈડ પર, પણ દીક્ષા બહુ જ યાદ કરીએ છીએ અમે તને ચાકો માટે. તો ખાસ તું પણ બહુ જ બધી મૂવીઝ કરને જલ્દી જલ્દી અહીંયા. બાકી તમને ખબર ના હોય ચાકો શું છે તો યુટ્યુબ પર અમારા બધા જ મૂવીના ઘણા બધા કોન્વર્સેશન અવેલેબલ છે, એમાં જઈને જોજો અને શોધી કાઢજો. શુદ્ધ દેશી સંવાદ, હા શરતો લાગુ, જલસો મ્યુઝિક એપ, જલસો પોડકાસ્ટ અને જલસો કલ્ચર, અમારી ત્રણ યુટ્યુબ ચેનલ છે, તમે બધું જ જોજો. હિન્દી વર્ડ એટલે અમારે બે ત્રણ વ્યૂઝ વધી જાય. ઓકે, ઇન્ડસ્ટ્રીમાં કોઈને ડાન્સ શીખવાડવાનો હોય તો તમે કોને શીખવાડો? મેં પાર્થની રીલ આજે જોઈ, પાર્થ ઓઝા, એટલે મારે એને થયું કે મને ફોન કરીશ, ઇઝ અ ગ્રેટ ફ્રેન્ડ યાર, એને આ બહુ ખરાબ રીતે કર્યું, એટલે આપણે શીખીશું આરોહી પાસે. હા એ બહુ આમ બતાવી દીધું. સારું, પાર્થ કે શું હું ક્યાંથી આવી ગયો આખી? ઓકે, સૌથી વધુ ગૂગલ શું કરો છો? સૌથી વધુ ગૂગલ અફોર્ડેબલ ક્લોથિંગ સ્ટોર. ના યુટ્યુબ બહુ કરતો હોઉં છું, પોડકાસ્ટ બધું બહુ જોતો હોઉં છું, ગૂગલ કરતા યુટ્યુબ. છેલ્લે જોયેલું પોડકાસ્ટ કે યુટ્યુબ પર શું જોયું હતું? પેલું બિયર બાયસેપ્સ ની આવે છે ને પોડકાસ્ટ, એમાં હું એક રામાયણનો એપિસોડ જોયો હતો. છેલ્લે કોને મેસેજ કર્યો તો અને શું? જલસોનું લાઈવ તરત જો એવો હમણાં મેસેજ કર્યો. કોને એ બ્રોડકાસ્ટ કર્યો? હા બ્રોડકાસ્ટ ચાર પાંચ પેલા કીધા, ચાર લોકો જે ઓકે. આમાંથી કોની સાથે ફરી કામ ના જ કરો? એ સંજય ગલસર, બી દીક્ષા જોશી, સી રોનક ખામદાર, ડી મલ્હાર ઠાકર. દીક્ષા કદાચ. વેબ સિરીઝ કે સિરિયલ માટે ના પાડવાનું સૌથી હાથવગું બહાનું કયું? બજેટ, કે બજેટ બહુ ઓછું છે યાર, અને મારા કેસમાં બધા એવું કહે તો શું છે આના પર એક આખે આખો જુદો. ઓકે, છોકરી છોકરા સામે જોઈને પ્રેમથી હસે તો છોકરા એ શું સમજવાનું? તમારો અનુભવ શું કહે છે? ગો ફોર ઇટ, એમ સરસ છે, ગ્રીન સિગ્નલ તમને મળ્યું કહેવાય. સરસ છે ગ્રીન સિગ્નલ, હા એટલે હસે તમે આમ કંઈક પણ જેની હવે પછી ચાલો છોકરી છોકરા સામે જોઈને પ્રેમથી હસે તો છોકરા એ ગો ફોર ઇટ, એટલે છોકરાને ના જોવું હોય તો
તો વી ગો ફોર. અરે હું રેન્ડમ હશે એવું તમે વાત કરો છો. એટલે હસે સ્માઈલ જસ્ટ યુ આર એક્સચેન્જિંગ સ્માઈલ. એક છોકરી પ્રેમથી એક છોકરાને સ્માઈલ આપે છે. એટલો સવાદ હતો સાહેબ. સાહેબ વાત 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 ક્યાં વાત કરે છે? સ્માઈલ હા ક્યાં વાત. વી ગો ફોર ઇટ. સો આઈ થિંક હી બિલીવ્સ ઇન ધેટ ટિપિકલ ફિલોસોફી હસી તો આપણે બે ત્રણ પ્રોમો મળી જશે. ઓકે, તમારા મતે કયા ડિરેક્ટરે ગુજરાતી ફિલ્મોમાંથી બ્રેક લઈ લેવો જોઈએ? હું આવું તો ના, મારી પહેલી પિક્ચર. ના પણ જોઈ તો આટલી બધી જોઈ તો હોય ને. ના ના જોઈ. કોઈ જ ઓપ્શન નથી, એટલે જ નથી આલ્યો. જો તને પહેલી વાર આવ્યો છો ને એટલે. હવે તું તો પ્રોડક્શન હાઉસે ચલાવે છે, યુ આઈ એમ શ્યોર યુ હેવ આન્સર. કેમ તો મારે ઓકે. અત્યાર સુધી સિંગલ માંથી મિંગલ થવા માટે તમે કયું જૂઠ બોલ્યા છો? વી હેવ ઓપ્શન. A. I don't smoke. B. I don't double date. C. I love you. D. Your choice. A. I don't smoke. Okay. Okay. Are you on Tinder? No. A. Mechanical. A. It's an app. No. I don't agree to that culture. It's a boo. રિયલ લાઈફમાં ભામિની કે આરોહી માંથી કોઈને ડેટ પર લઈ જવાના હોય તો કોને લઈ જાવ? મારી જોડે તો તું આઈસ જ રહી. તું મેસેજ ચાલુ કર, તો બધાને મોકલ, લિંક મોકલ આપ. તું બિઝી રહે યાર. અચ્છા યે કર લો પહેલે. ચાલો મારી જોડે ચાલ. નેત્રી ત્રિવેદી કે આરોહી પટેલ? બેટકો એક્ટર. આરોહી. નિમી, કોઈ એક ગુજરાતી એક્ટ્રેસ જેની સાથે તમે મંગલમ, તમને મંગલમ થઈ જાય તો મજા પડી જાય? ના. છેલ્લે કઈ ફિલ્મ માંથી તમે અડધેથી જ નીકળી ગયા હતા પ્રીમિયરમાં? નથી નીકળતો. અડધેથી નથી નીકળતો.
ના સર ત્રણ મન થયો નહીં સવાલ એવો છે જ નહીં મન થયો ઈચ્છા થઈ એ સવાલ જ નથી ને સાહેબ નીકળ્યો છું કે નથી નીકળ્યો અને મારો જવાબ કેવો નથી નીકળ્યો અમે જનરલી પ્રીમિયર માં આગળ પાછળ થઈ છે ને અમે બેસીએ છીએ અમે બંને બેસીએ છીએ અમે બંને લુક એક્સચેન્જ કરીને લુક એક્સચેન્જ કરીને બગાસા એક્સચેન્જ કરીને બંને બેસીએ છીએ સાચી ઓકે છેલ્લે કઈ ફિલ્મ માંથી તમને મન થયું હતું કે તમે અડધેથી જ નીકળી જાઓ આયો સવાલ આયો આ બનાયો છે છે બાબા દેખાય વંચા વંચા યાર ઉટા અક્ષર લખ્યો છે બોલે વિચારું છું નીચે જા થોડો બહુ આવતું ને જલસો માં ક્યારે જલસો પેલી સુપરસ્ટાર કેવી કઈક ફિલ્મ આવી હતી ને વર્ષો પહેલા એમાં મને એવું હા પણ જે બી કોઈ બી સરસ ફિલ્મ કે અદભુત ફિલ્મ બનાવે ને એ જે વ્યક્તિ બનાવે છે એનું તો ફૂલ ઓન પેશન હોય છે એ પાછળ સો આઈ ડોન્ટ ક્વેશ્ચન ધેમ કે આ કેમ બનાવે ફાઇન ઠીક છે કઈ ફિલ્મમાં એવું લાગ્યું હતું કે ધીસ કુડ હેવ બીન બેટર આ થોડી વધારે બની શકતી હોત સારી તો વચ્ચેથી લૂઝ ગ્રીપ થઈ જાય કે અબ એન્ડ હા ગજબ થઈ ગયો માં મને એવું લાગ્યું હતું કે એનામાં સરસ પોટેન્શિયલ હતો પણ એ ક્યાંક ને ક્યાંક ખબર નહીં કે સમથિંગ વેન્ટ રોંગ એક એક સલાહ જો આ ત્રણેય એક્ટર્સને આપવી હોય તો કઈ આપ ઇન વન સેન્ટેન્સ આઈ મીન ઓફકોર્સ તો પહેલા મને સાપો આવા દો હા પાડતા એટલે દિલથી જવાબ ના આપ કે યાર હું તારો ભાઈબંધ છું એટલે હું કરીશ તારી જોડે એ થોડુંક ઇમોશનલ એંગલ થોડુંક સાઈડમાં મૂકીને સ્ટાર્ટ તમે પેલી સોલો ટ્રીપ પર જાઓ તમે આજે વાત કરી ને ગર્લ્સ ટ્રીપ પર તમારી સિસ્ટર જોડે યુ ડુ ધેટ પરફેક્ટ તમે આમાંથી કોણ છો ક્લબમાં ડીજે ના મ્યુઝિક પર હેડ બેંગિંગ કરવા વાળા બાર સ્ટૂલ પર મેંગો જ્યુસ પીવા વાળા કે બધાને પીવડાવી પોતે મજા લેનારા થર્ડ અચ્છા હા હા એટલે હું મજા કરાઈ છું પીઓ કરી શકું ઓકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રોડ્યુસર્સને એક સલાહ આપવી હોય તો શું આપ મેકિંગમાં જેટલી એફર્ટ આપીએ છીએ એટલી બી એટલી જ માર્કેટિંગમાં આપવી જોઈએ તો ફિલ્મ ડેફિનેટલી બધી ફિલ્મ નહીં તો 50% ફિલ્મ તો વધારે ચાલશે ચાલશે ને ચાલશે સિંગલમ છો મંગલમ ક્યારે કરો છો વેરી સૂન પણ એવું કે નક્કી નથી પણ આઈ ડોન્ટ માઇન્ડ ઓલસો હવે એવું પેલું રિજિડનેસ નથી કે નથી તો ઓકે છેલ્લી જોયેલી એક ફિલ્મ જેમાં તમને એમ લાગ્યું હોત કે આના કરતાં આ કેરેક્ટર મેં નિભાવ્યું હોત તો મેં વધારે સારી રીતે કર્યું ના એવું ઓનેસ્ટલી નથી વિચારતો એ એ થોટ મને આવતો જ નથી કે જે કેરેક્ટર જે વ્યક્તિ કરી રહ્યો છે ને એનું નસીબ છે ને એનું ડેસ્ટાઇન છે એટલે હું એવું વિચારીને કેમ કે આ મેં સરસ કર્યું તે દેટ ડઝન્ટ મેક સેન્સ હું કરવાનું બી નથી સો એન્ડ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ સંદીપભાઈ આરતીબેનને કંઈ કહેવું છે આઈ વિલ બી ઓલવેઝ ગ્રેટફુલ ટુ ધેમ કે આ મને જે ચાન્સ મળ્યો છે કે આઈ મેં ઓલવેઝ કીધું છે કે આઈ એમ વેરી લકી દેટ આઈ એમ બીંગ ઇન ધીસ પ્રોજેક્ટ કે જ્યાં સંદીપ સરનું ડિરેક્શન હોય અક્ષર કમ્યુનિકેશન પ્રોડક્શન હાઉસ હોય મલ્હાર આરોહીની જે સુપર હિટ જોડી છે અને લવની ભાઈ પછી આખી ટીમ એક સાથે આવી રહી છે એમાં હું એક પાર્ટ છું અને દેટ ઇઝ માય ફર્સ્ટ ફિલ્મ એટલે આઈ કેન નોટ આસ્ક ફોર મોર સો થેન્ક યુ સંદીપ અંકલ આરતી આંટી અને આઈ વિલ ઓલવેઝ બી ગ્રેટફુલ થેન્ક યુ ઓન ધેટ નોટ ગિવ હિમ અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ Okay, another first. Are you ready?
હું અને તું ફરી મળીશું એવું એક વ્યક્તિ જેને તમે ક્યારેય ના કહો આવું. ના એવું તો કઈ વિચાર્યું કોઈ નહીં હજી સુધી નહીં. શ્યોર લેવી છે બે મિનિટ હું આ લોકો સાથે થોડી વાતો કરી હાલની તારીખે તમને એવું લાગતું હોય કોઈ એવું કહેવાથી રહેતું નથી બેન પણ છતાંય ભામિની છેલ્લી જોયેલી કોઈ એક ગુજરાતી ફિલ્મ છે બિલકુલ નથી ગમી. ચલો આપણે લેટ્સ બિગિન વિથ આરોહી. એક એવી ગુજરાતી ફિલ્મ છે બહુ જ ગમી હતી હમણાં જોઈ. હમણાં જ હાલમાં બે ફિલ્મ જોઈ, વાલમ જાઓ ને ચબૂતરો, મને બહુ જ ગમી બંને. ઓકે ઠીક છે. તમારા મતે જો રવિવારે રજા હોવી જોઈએ તો શેની રજા હોવી જોઈએ? એ નાવાની, બી કામની, સી મોબાઈલની, ડી યોર ચોઈસ. ઉઠવાનું જ નહીં, ઊંઘ્યા જ કરવાનું. કમ્પ્લીટલી કંઈ કામ નહીં કરવાનું, નાવાનું પણ નહીં, કામ પણ નહીં કરવાનું, માત્ર પથારી. ઓલ ઓફ ધેમ. યા ઓકે. કોના વગર, આમાંથી નીચેનામાંથી કોના વગર ચલાવી શકો? એ ભાત, બી કામ, સી હસવું, ડી પ્રતિક. આઈ લવ ભાત, આઈ એમ અ ભાત પર્સન. પ્રતિક એઝ ઇટ ઇઝ બહુ ઓછો મળે છે એટલે એ પણ ના કહેવાય મારાથી. બીજું શું હતું? હસવું અને કામ. ક્યારે એવી કોઈ ફિલ્મ કે નાટકની સ્ક્રિપ્ટ ઓફર થઈ છે જે તમને નેરેશનમાં કે વાંચતા વાંચતા ચૂકું ખાઈ જવાની ઈચ્છા થઈ હોય? કઈ હતી એ? કોની હતી એ? યાદ નથી. 4 વર્ષ પહેલા એક નરેશન માટે ગઈ હતી. બટ સારું થયું પાછું ના આવ્યું. ઓકે. તમારો ઓસીડી તમને જ ક્યારેય નડેલો હોય એવું કંઈ? નો, આઈ ડોન્ટ હેવ ઓસીડી. નો. એન્ડ આઈ ડોન્ટ બિલીવ ઇન ઓસીડી. પરફેક્ટ. મીરા તમારી સાથે ને સાથે હોય છે મોટે ભાગે. મીરા ખાસા, યા તમારી દીકરી. મીરા નાટકોમાં મોટે ભાગે સાથે હોય તો એને શેમાં કંટાળો આવે છે? એક્ટિંગમાં, ગ્રીન રૂમમાં, રિહર્સલમાં? એને નથી કંટાળો આવતો, એને ખાલી એ સમય ત્યાં નથી હોવું હોતું બેક સ્ટેજ પર જ્યારે હું અથવા પ્રતિક રડતા હોઈએ એવા કોઈ સીન હોય કે કોઈ કોઈની પર બૂમો પાડતો એવું કોઈ સીન હોય તો એને બેસિકલી અનપ્લેઝન્ટ વસ્તુથી દૂર રહેવું હોય છે એટલે એને એ ન મો અને એ જતી રહી. મારા શોઝ જ્યારે ચાલતા હોય ને ત્યારે મારો વેઇટિંગ રૂમ નામનો એક પ્લે હતો એમાં એવું સીન જે ક્લાઇમેક્સ છે તેમાં આઈ એમ હિટિંગ ધ સોફા વિથ અ બેલ્ટ તો શીલ મેક શ્યોર કે એ ઠેઠ સુધી બેઠી હોય વિંગમાં ચેર પર પણ એ સીન આવવાનું છે એને ખબર એટલે એના 3 ડાયલોગ પહેલાં ઉઠીને ગ્રીન રૂમમાં જતી રહે. સખત સમજુ માણસ છો ગજબ, નેક્સ્ટ લેવલ. એના જેટલી ક્લેરિટી અને કમ્યુનિકેશન સ્કિલ્સ અમારા 3 ની ભેગા થઈને બી નથી. જેન્યુઅલી સખત, બહુ જ વાહ. ઓકે,
આ ફિલ્મનો સૌથી ક્યુટ સીન તમારા મતે કયો છે? લાસ્ટ આ લોકોનો એક સીન છે. તો કીતે કે પિક્ચર જે રિલીઝ થઈ છે. સો ધ લાસ્ટ સીન. હા. સમ ઓફ ધ લાસ્ટ સીન્સ. યા ધ ક્લાઇમેક્સ. ઓકે, ફાઇન. સો આટલી ક્યુરિયોસિટી કાફી છે. ઓકે. આમાંથી સ્ટેજ પર કોની સાથે પરફોર્મ કરવાની તમને સૌથી વધુ મજા આવે છે? ઓજસ રાવલ, શિવમ પારેખ, પ્રતીક ગાંધી, ધર્મેન્દ્ર ગોહિલ, ઓર ડી ઓર ઈ, યોર ચોઇસ. ધર્મેન્દ્ર ગોહિલ, પ્રતીક ગાંધી, શિવમ પારેખ, ઓજસ રાવલ. રેન્કિંગ અપ. ગુડ ગુડ. આ ફિલ્મમાં જો ભામિની આ કેરેક્ટર માટે ના હોત તો કોણ હોત તમારા મતે? કોણ હોવું જોઈએ? રાધા માનસી. મને પણ અમુક અમુક કેરેક્ટર્સ એક્ચ્યુઅલી બહુ ટચ કરી જાય અને અમુક કેરેક્ટર્સ આપણને એક્ચ્યુઅલી બહુ ફેસિનેટિંગ લાગે કે આવું કરવું છે મારે. એ ફીલિંગ હોય મને લગાતાર. તમે થિયેટરનો તો ખાસો અનુભવ બહોળો ધરાવો છો. આજકાલની જે પણ પરફોર્મન્સીસ જોઈને કોઈ એક્ટ્રેસીસને તમારે એક સલાહ આપવી હોય, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હિરોઇન્સને એક સલાહ આપવી હોય તો કઈ આપો? નોબડી ટુ ગિવ સલાહ. રિસ્પોન્ડ કરવાની રિસ્પોન્સિબિલિટી બહુ મોટી હોય છે. રાધર ધેન વેઇટિંગ ફોર યોર ક્યુ, યુ હેવ ટુ લિસન ટુ ધ અધર પર્સન્સ. ક્યા બાત છે. શુદ્ધ દેશી સંવાદ. Logical, illogical. Done, done, done. Okay. Overruled. મધુબાલા અને શ્રીદેવી બંનેની બાયોગ્રાફી સાથે કરવાની ઓફર આવે તો કોની કરો? ચૂઝ વન. મધુબાલા મેં કરી ચૂકી છું તો શ્રીદેવી. પ્રતીક વધુ સારા પતિ છે, એક્ટર છે કે પિતા છે? નાઇસ. એક સલાહ જે તમે પ્રતીક ને વારંવાર આપો છો એની કોઈ પણ પ્રોડક્શન કે કોઈ પણ પરફોર્મન્સીસ જોઈને? I want him to relax. એટલે તમે કામ માટે ની વાત? હા, કામ 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 જ કર. ઇન્ડસ્ટ્રી ની ઓવરઓલ તમારે તરફથી કોઈ એને સલાહ સૂચન જતું હોય તો? હા, તો ભાઈબંધવાળી બહુ એક્ટિવિટી છે કે મિત્રતાને કારણે ખેંચાઈને કમિટ કરી દેવું અને પછી ટાઈમ ક્રંચને કારણે લિટરલી એને ઊંઘવાનો કે જમવાનો સમય ન રહે એ પ્રમાણે પણ ખેંચાઈને એ કમિટમેન્ટ પૂરું કરે છે. Which I feel is injurious to health, honestly speaking. કારણ કે આપણે કમિટ કરી દઈએ એટલે યુ ડોન્ટ વોન્ટ ટુ બેક અપ ફોર શ્યોર. પણ એ ઓવર કમિટમેન્ટ થઈ જાય છે. ઓકે. રિલેશનશિપમાં બ્રેક લેવાનો અખતરો કરવા જેવો છે? તમારો ઓપિનિયન શું કહે છે?
રિલેશનશિપ માં આપણે હોઈએ ત્યારે જ વચ્ચે ઓનગોઈંગ પ્રોસેસ હોવી જોઈએ મારા હિસાબે. એક માણસને દરેકને પોતાની સ્પેસ હોય તો બ્રેક લેવાની જરૂર નથી પડતી. ઇઝ વોટ આઈ ફીલ એન્ડ બિલીવ. ઓકે, અગ્રીડ. આમાંથી કયા ડિરેક્ટર સાથે તમને કામ કરવાની ઈચ્છા છે, કામ કરવા માંગો છો? એ કૃષ્ણદેવ યાજ્ઞિક, બી અભિષેક જૈન, સી ઈશાન રાંદેરિયા, ડી વિપુલ મહેતા, ઓર ઇ યોર ચોઇસ. વિપુલ સર સાથે મેં ઓલરેડી કામ કર્યું છે, ઇવન ડ્યુરિંગ માય કોલેજ અને પ્રોફેશનલી. સો હું મીઠીભાઈ કોલેજમાંથી ત્યારે અમારા ડ્રામેટિક્સના ડિરેક્ટર હતા અને એમની સાથે ઘણા બધા પ્લે કર્યા. પછી એમની સાથે કમર્શિયલ પ્લે પણ કર્યો, એક છોકરી સાવન હતી. સો એ તો છે. અને સો એમની સાથે નથી કરું, બીજા જોડે જવું છે. આઈ હેવ નોટ વર્ક વિથ એનીબડી એલ્સ, ઓફ કોર્સ આઈ વોન્ટ ટુ વર્ક વિથ એવરીવન. ઓકે, સો કૃષ્ણદેવ યાજ્ઞિક, અભિષેક જૈન, ઈશાન રાંદેરિયા ઓર એનીબડી પર્ટીક્યુલર? નો, ઓલ ઓફ ધેમ ઓનેસ્ટલી, બીકોઝ મને બસ બધા સાથે કામ કરવું જોઈએ. આ તો મારી પહેલી ફિલ્મ છે, સો આઈ વોન્ટ ટુ વર્ક મોર. ભમીની બધાને બધા સાથે કામ કરવું જ હોય એકની વાત છે. સોરી, ઓકે, લેટ્સ બીગિન. ઓકે, આ ફિલ્મની એક વ્યક્તિ જેને તમે ઘરે લઈ જવા માંગો છો, જસ્ટ લાઈક કે તું તો ચાલ ઘરે મારે, એમ પ્રેમથી વાલથી હું તને રાખી લેવા માંગુ છું. આ વ્યક્તિને જોઈને પહેલો શબ્દ શું આવે છે મનમાં? દર્શન જરીવાલા, અડોરેબલ. મલ્હાર ઠાકર, વેરી હેપી એન્ડ પ્લેઝન્ટ. આરોહી, કીબોર્ડ 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 શી ઇઝ અ કીબોર્ડ. હર રિએક્શન્સ ટુ એવરીથિંગ ઇઝ સો યુનિક ધેટ યુ વિલ રીમેમ્બર ઇટ. નવું જાહેર નથી છે, થવું જ પડે. પતા ચલા કે પેલી ક્રેડિટમાં આવે આરોહી પટેલ પટેલ કીબોર્ડ કૌંસમાં. ઓકે, તત્સત. તત્સત ઇઝ વેરી ફ્રેન્ક. ઇનફેક્ટ મને આઈ જસ્ટ વોન્ટ ટુ શેર, અમે ચારે જણા જ્યારે આ ફિલ્મમાં શરૂ કરી અને મારા બહુ ઓછા દિવસો હતા આની સાથે કામ કરવાના, પણ મને એ વસ્તુનો એટલો સંતોષ છે અને આનંદ છે કે આઈ ડિન્ટ હેવ ટુ થિંક ટ્વાઇસ કે હું આમ બોલીશ તો એ લોકો શું વિચારશે મારા વિશે. તો એ એક ઈઝ જે હતી ને તેનાથી ખૂબ જ મજા આવી કામ કરવાની. ઓકે, સંદીપ પટેલ. હી ઇઝ વેરી ક્યુટ એન્ડ સો ડિફરન્ટ. આપણે એવો કોઈ ડિરેક્ટર નહીં જોયા હોય કે જે ઓકે રેડી કેમેરા સાયલેન્સ એક્શન. He gives music, better music. અરે વાહ. તો જે સીન અમને એક્સપ્લેન કર્યો કે હવે આ સીન કરવાનો છે, એ સીન એમના મગજમાં હોય ને એમને માટે એમણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક મગજમાં હોય, એ મ્યુઝિક આપે ને આપણને એમ થાય કે એક્શન પછી કોણ અવાજ કરે. તો એ એક્સપિરિયન્સ બહુ યુનિક હતો, મને બહુ મજા આવી. હવે નાઈસ. આરતી પટેલ. શી ઇઝ વેરી ક્લિયર, વેરી સ્ટ્રેટ, યુ નો સ્ટ્રેટ ફોરવર્ડ એન્ડ કન્વેઇંગ વોટ શી વોન્ટ્સ ટુ કન્વે, બટ ઇન અ વેરી હમ્બલ એન્ડ અ વેરી સ્વીટર. ઓકે, આરોહી, મલ્હાર અને તત્સતને એક વાક્યમાં કંઈ કહેવું હોય જે હજી સુધી આ પ્રોસેસ દરમિયાન તમે નથી કહી શક્યા તો એ કહો, શું હોય લાસ્ટ બધા? એક મારી અસર ફેલાઈ રહી છે તમારા લોકો. જરૂર છે બધું વસ્તુ મારી ફોકસ મારી પર કરવું જરૂર. ઓકે, મને વિશ્વાસ છે કે બીજી વખત આવશે ત્યારે આપણે થોડું વધારે કંઈક એમની પાસેથી મેળવી શકીએ છીએ. બહુ તૈયારી કરીને આવ્યો એવું લાગે. ઓકે, ચલે આરોહી, આવો આવો. શું એટલે અહીંયા જ છે ભાઈ? આવો ભાઈ, શું પણ ભાઈ.
છે મારી તરફ તમે આયા જો નીચેના માંથી કોની સાથે તું ડેટ પર જવાનું પસંદ કરે? હિમાંગ દવે, સંજય કલસર, કિશન સિંહ ગઢવી, તત્સત મુનશી, મલ્હાર ઠાકર. મલ્હાર ઠાકર, કારણ કે અમે આખો ટાઈમ ખાખા કરવા જઈએ. તમે બે પ્લીઝ ડેટ પર ના જશો, જગત પર ઉપકાર કરી દો. એટલે એક્ચ્યુઅલી ફોર વર્લ્ડ સેક પ્લીઝ, એક્ચ્યુઅલી આ બધા આઈ વિલ ગો ઓન અ ડબલ ડેટ વિથ મલ્હાર એન્ડ તત્સન. નો નો, એન્ડ ઓવરરુલ્ડ. અને પછી મેં લોકોને એટલું ટોર્ચર કરી, હા હા હા, તો બેટા એને ડેટ ના કહેવાય. તત્સતની ફેશન સેન્સ કેવી છે? આપણી પાસે ઓપ્શન છે, એ વર્સ્ટ, બી બિલો એવરેજ, સી સમજ્યા આવે, અથવા ડી તારે કઈ બીજો શબ્દ. અમુક વખતે આખું આમ એની મણિનગર ફેશન સેન્સ જાગે છે, મસ્ત ગજબ ગજબ. મણિનગર એટલે એ છે ને, આમ જયારે આમ મસ્ત આમ ફંકી કપડા પહેરે ને ત્યારે એવું કે આજે હું મણિનગર બની નાખું. તારી અંદર એ ફેશન સેન્સ છે જે તારી પર સારી લાગે છે એમ કહું છું. શોટ માટે વેઇટ કરવાનું, બી મેકઅપ, સી ડબિંગ, ડી પ્રમોશન. મને મેકઅપમાં કંટાળો આવતો હોય છે, બહુ સાચું કહું ને તો મને આમ એવું થાય કે આ જલ્દી પતે તો સારું, એટલે મેકઅપ. મેકઅપ, ઓકે. આમાંથી કોણ રાત્રે 3 વાગે પણ મગદ આવે એવું દોસ્ત છે? નેત્રી ત્રિવેદી, હિરલ ઠક્કર અથવા સી બંને? એક્ચ્યુઅલી હિરલ અને નીની બંને ઓલ ધ ટાઈમ અવેલેબલ હોય છે, અને ગમે ત્યારે રાતના ફોન કરો બિચારા ઉપાડી જ લે છે, અને કોન કોલ જ થાય છે એક્ચ્યુઅલી અમારા 3 વચ્ચે, કોઈ એક નહીં કોન કોલ જ હોય છે 3 વચ્ચે, એટલે અને જેન્યુઅલી રાતના 3 વાગે જ થાય છે કોન કોલ આવા. મલ્હાર સિવાય બીજું કોણ તારી સાથે રોમેન્ટિક પેરમાં સારું લાગી શકે, વધુ સારું લાગી શકે એવું તારું માનવું છે? મલ્હાર સિવાય બોથ ઓફ ધેમ, યશ એન્ડ તત્સત બોથ. ઓકે, ટેક ઇટ. આમાંથી કોના ચેટ બહાર આવે તો અડધી ઇન્ડસ્ટ્રીમાં બબાલ થઈ જાય? મલ્હાર આરોહી, આરોહી નેત્રી, આરોહી રામ, આરોહી આરતી પટેલ. આરતી પટેલ જોડે ચેટો થતી નથી, કારણ કે સીધું મોડા મોડ થઈ જાય છે, ફેસ ટુ ફેસ બધી પંચાતો થઈ જાય છે. આરોહી નેત્રી એક્ચ્યુઅલી. તહસ નહસ છો જોઈ ચેટ તમે જોઈશ શ્યોર. વન ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડ જેને તમારે ભૂતકાળમાં જઈને શરૂ થતો જ અટકાવી દેવો છે? રીલ્સ યાર, આઈ જસ્ટ વોન્ટ ટુ સ્ટોપ ધ રીલ્સ. બહુ જ સમય જાય છે એમાં, બનાવવામાં બી, જોવામાં બી, કારણ કે અટકી નથી શકતા આપણે જોવામાં, આપણે આમાં કર્યા જ કરીએ છીએ, એટલે વી આર અ પાર્ટ ઓફ ધ હોલ થિંગ, બટ
રીલ્સ ના આવી જોઈએ. એઝ એન એક્ટર પ્રમોશન તમે આટલું બધું કરો છો, ચારે બાજુ જાઓ છો, ખૂબ બધી મૂવીઝ, ખૂબ બધા પ્રોજેક્ટ્સ, અને હવે રીલ એક જ છે વસ્તુ કે જેના દ્વારા લોકોને એમ થાય છે કે આ આપણા તરફ પહોંચ્યું અથવા તો આપણને જોવા મળ્યું. એક્ટર તરીકે શું કેટલું ફ્રસ્ટ્રેટિંગ છે? ફ્રસ્ટ્રેટિંગ છે ફોર ઓલ, ચારેને પૂછું છું. એટલે છે સાહેબ, સાચું છે. આમાં શું થાય છે કે મેન્ટલી આપણે કોઈ દાખલા તરીકે આરજે, તો આરજેને આપણે મળવા ગયો તો આપણને એવું હોય ને કે ક્વેશ્ચન આન્સર આવતું એવું, દેન આરજે આસ્ક અબાઉટ રીલ, એટલે આપણને એમ થાય કે એક મિનિટ યાર, આપણે રીલનો ચક્કર પછી એમાં સીન હોય આખો કે તમે અહીંથી આવશો ને પછી આમ રિએક્ટ કરશો ને આખું. લોકો સુધી પહોંચવાના, અને પહોંચે છે એટલે લોકો જુએ છે, પણ હવે આપણે બી લોકો કન્ઝ્યુમ બી કરે છે, સો યુ કાન્ટ સ્ટોપ ઇટ. પણ આ ઇટ્સ ટાયરિંગ, ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ, ઇટ ઇઝ વેરી ટાયરિંગ. સમબડી હેઝ ટુ પુટ અ માર્કર સમવેર. આરજે પોતે બી ફીલ કરતા હશે કે યાર હા, કે હવે પાછી એક રીલ, કે હવે ઇન્ટરવ્યુ બી લઈ લીધો ને હવે રીલ બી બનાવવી પડશે, એવું એમને બી થતું હશે. આઈ નો આઈ નો, પણ આઈ થિંક એટલીસ્ટ અ બંચ ઓફ પીપલ ઇફ ધે ટ્રાય એન્ડ જસ્ટ કર્ડ ઓન ઇટ, આપણું ઇન્ટરવ્યુ શરૂ થતા પહેલા તમે મોબાઈલ માં છેલ્લું શું જોયું? ડોન્ટ ટેલ મી કે જલસો પેજ. એક્ચ્યુઅલી જલસો પેજ ચાલુ, મને સામે મેં ચાલુ કર્યું, પણ એની પહેલે માં, એની પહેલા મેં એક જણે અમારી, અમારા લોકો અમે આની પહેલા જ્યાં હતા એમને સ્ટોરી મૂકી અમારી ડાન્સ કરવાની, તો મેં એ જોયું. ઓકે, તમારા પર કોઈએ કરેલી? ઓ ના, એની એની પછી તો મેં પાર્થ ઓઝાનું રીલ જોઈ જે આને વાત કરીએ લટકો વાળી, હા, એના પછી મેં પાર્થ ઓઝાનું જોયું. ઓકે, તમારા પર કોઈએ ટ્રાય કરેલી વર્સ્ટ પિકઅપ લાઈન? વસ્તુ યાદ જ ના રાખું યાર, એટલી નબળી હોય છે, એટલી નબળી હોય છે સાચે, પણ પડી જ છે એક બે તો પેલા અધર્સ ફોલ્ડરમાં હશે, પણ આમ આવું બધું જ કંઈક હોય છે કે આર યુ રનિંગ, શું ના ના ના, આર યુ, આર યુ ટાયર્ડ, આર યુ ટાયર્ડ બીકોઝ યુ આર રનિંગ ઇન માય માઇન્ડ, આવું બધું રેન્ડમ બધું. વેરી ઓકે. એક ફૂડ જે તમે રીલમાં જઈને ટ્રાય કર્યું પણ જરાય ના ભાવ્યું, એટલે રીલમાં જોઈને ટ્રાય કર્યું પણ તમને જરાય ના ભાવ્યું, એક તો આજકાલ ફૂડ વાળા બધું જ ચડી બેઠા છે. મને એવું હતું કે અરે પેલું કેસેડિયા મેક્સિકન ઇટાલિયન, એક સેકન્ડ એકદમ શિરાજ રમીએ ત્યારે, અરે પેલું પેલું કોરિયન જાપાનીઝ ટાઈપ શું હોય છે, સુશી, સુશી સિવાયનું જ કંઈક, એના જેવું જ કંઈક હોય છે, બાઓ બો, અરે ખાઉસા, ના ના, બાઓ 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 બાઓ, આ કેવો કંઈક કંઈક હોય છે. અરે યાર, જે બ્રેન્ડની વચ્ચે થોડું નાખીને તમને આપી દે, આમ સાડી નાખીને, ને હા, બસ એ જ નબળું, બહુ નબળું, ફિક્કુ ને નબળું, બધા ખબર નહીં કેમ તે પડે તમને, હવે સમજાય સાડી ખાવાની આદત કે નથી આવી, મેં બનાવ્યું નહીં, રીલ જોઈને તમે ખાધું અને તમે ડિસઅપોઈન્ટ થયા, એવું જ થયું હતું ને, રીલ જોઈને ખાધું અને ડિસઅપોઈન્ટ થયા. એટલે તમને આજકલ રીલ માં ફૂડ ના એટલા બધા વિડિયોઝ આવે છે કે આપણને એમ થાય જેન્યુઇન ફૂડ ક્વોલિટી સારી છે કે નહીં, અહીંયા સારો ફોટો પડે છે અને આ જગ્યા બહુ માહોલ, માહોલ તો દરેક ના સારા હોય યાર, ખાવાનું ક્યાં સારું. એક બીજી પણ તકલીફ એ થાય છે કે આમ જોવા જઈએ તો બધામાં ચીઝ, માયોનીઝ અને કેપ્સિકમ ને ટોમેટોઝ ના ઓરિજિનલ ટોપિંગ્સ અને એ બધું જ હોય છે, એટલે એમ થાય કે આ, એનીવેઝ, એ પણ એક આખો જુદો ચર્ચાનો વિષય ડેફિનેટલી છે. ઓકે, સંદીપ પટેલ કે આરતી પટેલ, કોણ સારી રીતે વાત સાંભળે? આરતી પટેલ, આરતી પટેલ. Good listener, best listener, the only listener in our house. Sandeep, Sandeep Pakal. No listening sense at all. Wow, yeah. At all, or who are they? આખા આખી મૂવીમાં કોઈ જગ્યાએ એવું તમને સંદીપ સરને ટોકવાનું કેવું કહેવાની ઈચ્છા થઈ અને કહો ક્યારેય કે સર પપ્પા આ રીતે આમ ન કરીએ બીજી રીતે કરીએ? ના ના, વેન ઇટ કમ્સ ટુ ફિલ્મ મેકિંગ આઈ એમ નો બડી ટુ ગીવ હિમ એની સજેશન, હી ઇઝ ધ માસ્ટર એટ ધેટ. રાઈટ રાઈટ. ઓકે,
યોર રીસન્ટ ક્રશ એક બે દિવસ જૂનો પણ ચાલશે ના યાર આજકાલ તો કેટલું બી સારું એવું ના રોહિત સરોફ ઇઝ રિયલી નાઇસ રોહિત સરોફ હા મિસમેચ 3 મિસમેચ સીઝન 2 તો મેં જોઈ લીધી તરત જ રોહિત સરોફ આઈ લવ હિમ ફોર ધ કાઇન્ડ ઓફ વાઇબ્સ એ નોર્મલી પણ સોશિયલ મીડિયાથી આપે છે અને એક્ટિંગ બી ઓકે કઈ એક્ટ્રેસે કામકાજ મૂકી ઘર સંસાર માડી લેવો જોઈએ માય ગોડ સમ ટુ હર્ષ ઓપ્શન આપો કે તું તારી જાતે ના ના આપો આપો તમે ઓપ્શન આપો એ મોનલ ગજ્જર બી જાનકી બોડીવાલા સી નેત્રી ત્રિવેદી ડી યોર ચોઇસ ના યાર એક્ટિંગ તો બધાય કરવી જોઈએ બિચારાઓ યાર એ કે બિચારાઓ હજી તો માંડ ઇન્ડસ્ટ્રી ખુલી છે સારી રીતે વિમેન ઓરિયન્ટેડ રોલ જ માંડ મળે છે એમાં આ લોકોને ઘરે બેસાડી દો હું કેમ બેસાડું તમે તમે માંડી લો ઘર ચલો જાઓ ચાલો ઓકે પુરુષ ને મોકલો કઈ મેં જોઈ યાર મારે વિચારવું પડશે ને કે મેં કઈ એવી ફિલ્મ જોઈ જેમાં મને એવું થયું કે યાર પર્સન શુડ નોટ એક્ટ ઓર વિજય દેવરકોંડા તો છે જ પણ આપણે થોડુંક બહુ ચીઝ પ્લેટર રમી રહ્યો છે તો આપણે રોહિત સરોફ બરાબર છે હા ચીઝ પ્લેટર યસ પણ આપણે એને કીધેલું છે કે 2-3 દિવસ જૂનો પણ ચાલશે એટલે રોહિત સરોફ ઇઝ ધ રીસેન્ટ વન ઇઝ ધ રીસેન્ટ વન સિન્સ 2-3 મંથ્સ યાર ઓકે વિક્રમ વેદાન વધુ પણ મેં જોયું એના માટે પરફેક્ટ સિંગલ હોવાનો એક ફાયદો એક ગેરફાયદો સિંગલ હોવાનો ફાયદો કે તમારો તમારો સમય તમારો જ છે ગેરફાયદો કે તમારો સમય તમારો નથી સિમ્પલ યાર હું પ્રેમમાં પડી ગઈ ને તો હું પડી જ જઈશ હું નહીં અટકાઉ પણ ક્લેરિટી જોરદાર તાળીઓ આપો પ્રેમમાં ભામિની મલ્હાર તત્સત એક એક વાક્યમાં કંઈક કહેવું હોય જે હજી સુધી શેર ન કરી શક્યા હોય તો શું હોય જે શેર ના કર્યું હોય એવું હું તો યાર બધું કહી દઉં છું મોઢા પર જ કાંઈ એક તો હા તત્સતને હું એવું કહીશ કે દરેક વસ્તુમાં ટોક ટોક કરવું જરૂરી નથી મલ્હારને હું એવું કહીશ દરેક વસ્તુમાં એ ટોક ટોક ને સપોર્ટ કરો એબ્સોલ્યુટલી યાર અને ભામિની દીદી ને હું કહીશ કે ટોક ટોક કરે ને સપોર્ટ કરે માં હસવું જરૂરી છે બેટર ઇન ધ સેન્સ હા મને મને એવું હતું કે પ્રેમ પ્રકરણમાં પોટેન્શિયલ ખાસું હતું અગ્રીડ ઇટ કુડ હેવ બીન મચ બેટર એન્ડ ઇટ કુડ હેવ બીન ટ્રીટેડ બેટર ઓકે
મલ્હાર ખૂબ નજીક છે, મલ્હાર સાથે તમારી જર્ની બહુ ટ્રીમેન્ડસ રહી છે. એક સલાહ સૂચન એઝ અ ફ્રેન્ડ, એઝ અ કો એક્ટર તમે એને આપવા માગો તો શું હોય? સેમ એઝ તત્સર, અને અમે બધા જોડે જ સલાહ આપેલી છે કે બહુ ઇમોશનલ થઈને વહી જવું વાતમાં અને એમાં લોકો ગેરફાયદો ઉઠાઈ જાય એ ખોટી વાત છે. ઓકે, તમે શુદ્ધ દેશી સંવાદમાં અનેક વખત આવી ચૂક્યા છો, એક વાત જે શુદ્ધ દેશી સંવાદ માટે તમારે કહેવી હોય? ધીસ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન બટ નોટ ધ લીસ્ટ બાય એની મીન્સ. કશું શું મારે શું કહેવાનું, મને તો મજા જ આવે છે અહીંયા. અને આઈ ઓલવેઝ લુક ફોરવર્ડ, જ્યારે પણ ફિલ્મ કરું ત્યારે હું એવું પૂછું કે આપણે જલસોમાં જવાનું છે ને, જલસોમાં, એવું કોન્સ્ટન્ટ મારું પેસ્ટરિંગ ચાલતું જ હોય છે. એટલે ઇટ ઓલવેઝ ફીલ્સ લાઈક હોમ, અને અહીંયા વારે ઘડીએ આવવાની હંમેશા ઈચ્છા થાય છે. થેન્ક યુ સો મચ. ફાઇન, અને હવે ચાકો ચાલો. મિસ્ટર મલ્હાર ઠાકર, આર યુ રેડી? યસ યસ એબ્સોલ્યુટલી. ઓકે, મારે હજી એક વખત જોરદાર તાળીઓ તમારી જોઈએ છે. ખાસા ટાઈમ પછી કોઈ એવું એક કોન્વર્સેશન પ્લાન થયું છે કે જે આખે આખી સાંજને નિખારી રહ્યું છે અને એક સ્તર ઉપર ઉઠાવી રહ્યું છે. આઈ રિયલી વોન્ટ ટુ થેન્ક ઓલ ઓફ યુ એન્ડ થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર હેવિંગ અસ. થેન્ક યુ. તમે લોકો છો તો છે જલસો, પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો. આ એક ગુજરાતી ભાષાને સમર્પિત એપ છે. ઓકે મલ્હાર, તમારા માટે આમાંથી શું વધારે તમને કનેક્ટ કરે છે, કોમેડી નાટકો, વેબ સિરીઝ, સિનેમા? સિનેમા પહેલાં કનેક્ટ કરે છે, પછી નાટક, પછી વેબ. ઓકે, ઠીક છે. મુંબઈ તરફ આંટો મારી આવ્યા છો, હજી કેટલી વાર જવું છે, ત્યાં ટકવું છે, રહેવું છે કે અમદાવાદને પ્રેફરન્સ? જવું છે બોમ્બે, અને ગુજરાતી ફિલ્મો અને ગુજરાત છોડવું પણ નથી, એટલે ઇટ્સ લાઈક વેરી મિક્સ ફિલિંગ. પણ બોમ્બે જઈને કંઈક એવું કરીશ કે જે આખા ગુજરાતને પ્રાઉડ થાય, અને ગુજરાતમાં એવું કામ કરીશ કે મમ્મીવાળા સતત બોલાવે. માધુરી દીક્ષિત પછી અમે મલ્હારને બીજા કોની સાથે જોઈશું હવે પછી? તમન્ના ભાટિયા. મારું નામ આપશે કારણ કે હવે તો તરત પરિણીતી ચોપરા નું શું થયું? બટ વી ટોક ઓન ડીએમ્સ, એટલે અમારી ઇન્સ્ટાગ્રામ ડીએમ પર વાતો ચાલુ છે. એકદમ, એક તો આ એકદમ પેલી કંકોત્રીથી વિદાય વાળી સીઝન ચાલે છે, અને મલ્હાર અને પરિણીતીના નામ જોડે જોડે મુકાય ને ત્યારે એટલી બધી પાછળ શરણાઈઓ વાગે છે. વિશ યુ વેરી ગુડ લક ફોર દેટ. ઓમ મંગલમ સિંગલમની ટીમમાં કાયમી સિંગલ અથવા તો સિંગલ હરકતો કરે અથવા સિંગલ જ છે મનથી એવું કોણ છે? મેં ભાવિનીને પણ આ સવાલ પૂછ્યો હતો, તમને પણ પૂછું છું. રવિ કરીને અમારી સાથે એક એક્ટર છે, રવિ ગોયલ. આઈ થિંક એ સિંગલ જ હોવો જોઈએ. ઓ ઓકે, હા ઓકે. એ રવિ બોલો અમારા ફ્રેન્ડ્સ ના જે જાવી હતા, એક લાંબો લાંબો છે ને, હા બાલી વાળો, હા હા યસ. તો આઈ ફીલ કે હોવો જોઈએ, સિંગલ જ રહેવું. વાઇબ બી એવી જ છે, સિંગલ રહે અને થોડો સ્લો બી છે ને લાઈફમાં, એટલે મજા આવે. મારું કામ નથી, આ રિસર્ચ ટીમે કર્યું. જ્યારે પણ આ લખ્યું છે, એની કોમન સેન્સ આ કહી દઉં કે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા આમાંથી કોઈને ખબર નથી, ખાલી મને ખબર હતી. બોલી જાય, આગળ બોલો. દ્રૌપદીબેન મુર્મુ યાર. પણ એ જનરલ નોલેજ માં ગણાય બેટા, કોમન સેન્સ હોય કે જનરલ નોલેજ હોય, બધામાં આ લોકો ઇલોજિકલ છે. હું લોજિકલ છું, પતી ગઈ વાત ત્યાં. ચલો આગળ, સમજ્યા. આવે આ એક આખે આખા કન્વર્સેશન માં મારે કહેવું છે, આરોહી આઈ લવ યુ. ઓકે,
આ લોકોની જાસૂસી કરવામાં આવે તો શું જાણવા મળી શકે? અમારી પાસે છે ઓપ્શન સંદીપ પટેલ. સંદીપ પટેલની સ્લીપ સાયકલ, એના એલાર્મ. જીગરા, જીગરા યતિનો ફોન નંબર. યતિ એટલે આઈ મીન દીક્ષા જોશી. દીક્ષા જોશી માં જાસૂસી શું કરવાની એવું ને? જાસૂસી કરીએ તો શું જાણવા મળે? જાસૂસી કરીએ તો દીક્ષા જોશી ની જાણવા મળે. એની બહુ જ પર્સનલ લાઈફ. સંજય ગલસર. સંજય ગલસર ની જાસૂસ કર્યો તો સવારે મેં સુરત માં વાત કરેલી, મને હજી યાદ છે 11 o'clock. સાંજે 4 o'clock અમદાવાદ માં હતો, કઈક બીજા શો નું કઈ કરવું. માણસ ક્યાં છે યાર? એટલે એનું જે પેશન અને એની જે એનર્જી ની કઈ દવા હોતી છે. હા, એનર્જી ની દવા. સાક્ષાત પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છે ગમે ત્યાં તમને. હા, એક્ચ્યુઅલી પ્રગટ ની જાસૂસી કરવી બહુ જરૂરી છે એની. ઓકે, તત્સત મુનશી. તત્સત મુનશી ની જાસૂસી કરીએ તો મળે, આઈ મીન છે ને થોડી સિક્રેટ્સ જે જાણવા મળે. જાસૂસી કરીએ તો શું મળે? મહિને કેટલા કિલો બાદ આવે છે? ના, એક્ચ્યુઅલી ક્યારે પરફેક્ટ લંચ લે છે અને ક્યારે ડિનર લે છે એનો બહુ જરૂરી. બોડી સખત મેન્ટેન છે. ડન. ક્યારે વર્કઆઉટ કરે છે? હા, એક્ઝેક્ટલી. ઇન્સ્ટાગ્રામ માં છેલ્લે કોને સર્ચ કર્યા હતા? ઇન્સ્ટાગ્રામ માલવિકા મોહનન. હા, એન્ડ હુ ઇઝ શી? સોરી, એક સાઉથ ની એક્ટ્રેસ છે, બહુ ક્યુટ છે. ફીચર બહુ પરફેક્ટ છે. તમારો બરાબર ક્યુટ ની ડેફિનેશન કઈ જુદી હોય છે. બહુ પ્રીટી છે યાર, બહુ હોટ છે. જડપાયા. પિક વન. પરિણીતી, પરિણીતી સાથે ડેટ કે ગફુર સાથે વોક? બે યાર, આવું ના હોય. વેલકમ ટુ જલસો. ગફુર સાથે જ વોક કરતા કરતા એટલે ગફુર ની એટલી લાંબી વોક કરાવી લઈશું. તું ભવિષ્યમાં ફિલ્મ ક્યારે લખે છે? ભવિષ્યમાં ફિલ્મ આઈ થિંક ઇન નેક્સ્ટ 2 years. અરે વાહ, ચાલો. આમાંથી સૌથી વધુ વિચિત્ર કોણ રડે છે? એ ઈશા કંસારા, બી નેત્રી ત્રિવેદી, સી કિંજલ રાજપ્રિય, ડી આરોહી પટેલ. ઈ યોર ચોઈસ. સુંદર રડો. હા, ઈશા કંસારા હસે ને રડે બહુ ખરાબ છે બંને, એટલે બહુ વિચિત્ર જ રડે છે ને હસે છે, એમાં શું હવે તો. હા, હવે કે કીધું તો છે. ઓ યાર, એક રૂમ ગભરાઈ ગયો. હા, ઓકે. સ્ટાર મલ્હારની એક મિડલ ક્લાસ આદત જે હજુ પણ બરકરાર છે. સાહેબ, મારી બધી આદતો મિડલ ક્લાસ છે, એટલે મને કોઈ આવું સ્ટારડમ વાળો પેલો આવ્યો જ નથી. શું પણ મતલબ છે, ટ્રેલરમાં અમે જાણ્યું હતું કે આપણે એમ 2 મિનિટ વાત કરીએ ત્યાં સુધી મલ્હારે કંઈક 20 ફિલ્મો રિજેક્ટ કરી હોય, 5 સાઇન કરી લીધી હોય. પણ એ હવે કામ છે. પણ મિડલ ક્લાસ વાળો થોટ છે. હા, મેન્ટાલિટી પરફેક્ટ મિડલ ક્લાસ. મને બધું અફોર્ડેબલ જોઈએ લાઈફમાં. એનો બજેટ હોય, આ હોય, તે હોય, બધું અફોર્ડેબલ જોઈએ. પૈસા લેવાના આવે ત્યારે ઓફકોર્સ આગળ ઓબવિયસલી ના હોય અફોર્ડેબલ, પણ પ્લાનિંગ અફોર્ડેબલ જોઈએ. અમારે અમારે એટલે જ આખું બને છે. અમાર લોકો બધાને કે અમે લોકો બધા જ આમ એટલા મિડલ ક્લાસ, એમ એ જે મોરલ્સ ને બધું છે ને, પરફેક્ટ મિડલ ક્લાસ આખી. પરફેક્ટ. ઓકે, તમે ક્યાંકથી નીકળો અને અચાનક કોઈ આવીને હાથ મિલાવીને એમ કહે કે સાહેબ હું પણ લખું છું સર, તો તમે શું કરો? હું 2-3 લોકોના નંબર આપી દઉં છું કે આમને મળો, કાં તો આમને મળો, કાં તો આમને મળો. હવે નેક્સ્ટ તમારો બી નંબર આપી દઈશ. કેતા
લાઈફમાં એટલા અઘરા અને નબળા નરેશન લીધા છે ને જે આમાંથી કોઈએ નહીં લીધા હોય. કે એક્શન ફિલ્મ મેં એક સાંભળી હતી, આણંદનો કોઈ છોકરો હતો, 2017 એને મળ્યો હતો લવની ભવાઈના જસ્ટ રિલીઝના મહિના પહેલાં, અને એણે મને આખી ફિલ્મ સંભળાવીને એમાં ખાલી 3 લાઇનની ફિલ્મ હતી કે માણસ આવે છે, ડોન એને મારે છે અને પછી હું જીતું છું, મારીને આટલી વાર્તામાં એણે ધારધૂસ ધારધૂસ આખી એક્શન સમજાવી કે અહીંથી મલાર આવશે. મેં કીધું ભાઈ મારી લાઈફમાં આવા વર્સ નરેશન મારે નથી લેવા. સો યુ નો મારી લાઈફમાં એવા નરેશન્સ આવ્યા છે કે જેના ખરાબમાં ખરાબ લાઈફ, એટલે તમને પણ હું નંબર આપીશ, તમને એકવાર તમને પણ હું ભોગ બનાવીશ. બહુ મજા આવે. ઓકે, છેલ્લે જોયેલી અને ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ ચબૂતરું. આઈ લવ ઇટ. ઓકે, સુપર ફિલ્મ. કોઈ એક એવું મૂવી ને કોઈ એવું કિરદાર જે તમને એમ થાય કે મારે આ કરવું છે? આઈ વુડ સે સરદાર વલ્લભભાઈ પટેલની બાયોપિક જો બને તો આઈ વુડ લવ ટુ બી અ સરદાર વલ્લભભાઈ પટેલ. ક્યા વાત. ઓકે, તત્સત ભામિની આરોહીને એક એક વાત કેવી હોય, સૂચન સલાહ કંઈ શેર કરવું હોય તો શું? આરોહીને કહીશ કે બી યુ એઝ ઓલવેઝ, જે તું છે એ જ પરફેક્ટ છે. તત્સતને હું કહીશ કે તારી ઓનેસ્ટી જે છે બરકરાર રાખજે, અને આમ તો તારામાં સ્ટારડમ આવે નહીં પણ આવે તો તરત નીચે આવી જાય. એટલે ઓફકોર્સ એવું થાય. ભામિનીને એમ કહીશ કે વી રિયલી વોન્ટ ટુ સી ઇન મોર ફિલ્મ્સ, મોર પ્રોજેક્ટ્સ, સો બી એક્ટિવ. એકાદી કી આમ કીક ના હોય ને એવી ફિલ્મ કરવા મળી જતી હોય તો ડૂ ઇટ, મજા આવશે. ચાલો કરીએ. સિંગલ હોવાનું વળતર શું, સિંગલ હોવાનું કળતર શું? સિંગલ હોવામાં મજા એ છે કે ઓફકોર્સ અત્યારે હું જે ફેઝમાં ચાલી રહ્યો છું આઈ એમ એન્જોયિંગ ધીસ ફેઝ. અને પછી જો કળતરમાં એવું છે કે કંપેનિયનશિપની કોક વાર એવી ફીલ આવે છે કે યાર કોને ફોન કરીને આપણે આમ કંઈક કહીએ અને લાઈફના અચિવમેન્ટ્સ વિશે વાત કરીએ, સુખ દુઃખની વાત કરીએ. સો આવું બધું થતું હોય છે. સો ઇટ્સ લાઈક વળતર ગળતર બહુ, પણ કળતર જલ્દી નીકળી જાય છે. વળતરમાં આઈ એમ એન્જોયિંગ. ઓકે, હવે આટલા ખાસા 5-1 વર્ષથી વધારે સમય થયો ઇન્ડસ્ટ્રીમાં, સરસ મજાની જગ્યાએ તમે તમારું સ્થાન બનાવી શક્યા છો. ઓવરઓલ ઇન્ડસ્ટ્રીને એઝ મલ્હાર ઠાકર, એઝ ધ સુપરસ્ટાર મલ્હાર ઠાકર કેવું હોય કંઈ તો શું કહેવા માગશો? ધીસ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન બટ નોટ ધ લીસ્ટ બાય એની મીન્સ. દરેકે દરેક પ્રોજેક્ટ બહુ મહેનતથી બનતા હોય છે અને મહેનત 100% હોય છે. એટલે આઈ વુડ સે કે એવરીબડી સર્ચ અ ન્યૂ સબ્જેક્ટ, એવરીબડી શેર ઈચ અધર્સ પ્રોજેક્ટ અને એવરીબડી સપોર્ટ ઈચ અધર. આ એક રૂલ હોવો જોઈએ ઇન્ડસ્ટ્રીનો. મારી જોડે એવો અનુભવ ઘણી વાર થયા છે, મેં શેર પણ કર્યા છે કે આઈ ઓલવેઝ શેર એવરીબડીઝ વર્ક, ધો એવરીબડીઝ વર્ક આઈ એમ સેઈંગ. અને મેં એવું જોયું છે કે અરે આમાં શેર કેમ નહીં કરતો, અને પછી ડિરેક્ટર સમટાઈમ્સ આસ્ક કે યાર તારું શેર પહેલાં ના કર્યું એમ, એટલે મને એમ થાય કે ભાઈ નહીં કર્યું હોય, આઈ નેવર ફોલો ધેટ. પણ એ કરવું જોઈએ. આઈ ફીલ એકબીજાની વાર્તાઓને કેવી રીતે આગળ વધારવી, અથવા એવી વાર્તાઓ શોધવામાં બી ડિરેક્ટર્સ પ્રોડ્યુસર્સને મદદ કરવી જોઈએ કે જેમાં એક્ટર્સ કેટલો કેપેબલ થઈને બહાર આવે છે. અને આઈ એમ વેરી હેપી વિથ રોનક કામદાર ફોર નાઉ, કારણ કે હી હેઝ ચૂઝન અ વન્ડરફુલ સ્ક્રિપ્ટ જે એના માટે એપ્ટ છે, ને વી વોન્ટેડ ટુ સી હિમ ઇન મોર ફિલ્મ્સ. ને અત્યારે એનો ફેઝ આવ્યો છે કે યાર ક્યાં વાત હે, તો રોનક હેઝ પ્રૂવન હિઝ સેલ્ફ. એટલે મને એવું થાય કે મજા પડી જાય. તો એવરીબડી યુ નો એક ગેટ ટુગેધર જેવી ફીલ સાથે કામ કરવું જોઈએ કે લેટ્સ ડુ ઇટ, લેટ્સ મેક ઇટ મોર, લેટ્સ ફીલ ધ બ્લેન્ક્સ. વાહ, આ પ્રામાણિક આ નિખાલસ સંવાદ માટે એક વખત જોરદાર તાળી. બસ ભાઈ બસ, આજની સાંજે આટલું જ, બહુ જ મજા પડી અને આઈ એમ શ્યોર કે મૂવી પણ આટલી જ બધી મજા કરાવશે ને તમને ખૂબ આનંદ આવશે. કંઈક એવું છે જતા જતા છેલ્લે છેલ્લે બસ 18મી નવેમ્બર રિલીઝ થઈ રહ્યું છે. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શિયાળાની આજની સાંજે નવેમ્બર મહિનાના ખૂબસૂરત મહિનામાં અત્યારે આટલું જ. ફરીથી જલ્દી મળીએ છીએ શુદ્ધ દેશી સંવાદમાં. હું નૈશત રજાલો. તમે જલસો કરતા રહેજો અને વધારે કરવા માટે જલસો ડાઉનલોડ કરી લેજો. પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર અવેલેબલ છે. આવજો, મળીએ છીએ જલ્દી. બાય.